જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ હવે સ્વીટ ક્રાંતિ થઈ રહી છે। લોકો ખેતી અને પશુપાલન સાથે મધમાખી ઉછેર પણ કરી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મધનું વિપુલ માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે। અગાઉ બનાસ ડેરી બનાસ પ્રોડક્ટ હેઠળ મધનું વેચાણ કરતા હતા, પરંતુ બનાસકાંઠાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વ બજારમાં વેચાશે। દિલ્હીમાં કેન્દ્રમંત્રીના હસ્તે અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે મધ હવે વિશ્વના બજારમાં વેચાણ થશે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 5000 મધની પેટી દ્વારા મધ એકત્ર કરવામાં આવી રહ્યું છે, જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરી દ્વારા પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પરસોત્તમ રૂપાલા દ્વારા અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે બનાસ ડેરી અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે। આજે અમૂલ બ્રાન્ડનું જે મધ છે વૈશ્વિક સ્તરે વેચાણ થશે, કઈ રીતે આખી મધ કેન્દ્રથી શું કહેશો? બનાસકાંઠા જિલ્લા માટે આજે એના ખેડૂતો પશુપાલકો માટે એક ખૂબ આનંદનો દિવસ છે કે દૂધ ક્રાંતિની સાથે સાથે મધક્રાંતિ એટલે શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વીટ ક્રાંતિનો મંત્ર જે દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપ્યો હતો એને સાર્થક કરીને અમે 16-17ની અંદર ચાલુ જે બી કીપિંગનું કામ ચાલુ કર્યું હતું અમારા પશુપાલકોએ, આજે ખેડૂતો અનેક એવા છે કે જે 20 લાખથી પણ વધારે વાર્ષિક મધનું ઉત્પાદન કરવાનું કામ મધુમાખી પાલન કરીને કરી રહ્યા છે। અત્યાર સુધીમાં બનાસ બ્રાન્ડ હેઠળ અમે મધનું વેચાણ અહીંયા લોકલ કરતા હતા, હવે પૂરા દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બનાસના ખેડૂતોને તૈયાર કરેલું શુદ્ધ ગુણવત્તાવાળું મધ માર્કેટમાં વેચાઈ શકે એ માટે આજે અમૂલ બ્રાન્ડના માધ્યમથી માર્કેટની અંદર મૂકવા માટે જઈ રહ્યા છીએ। એ અમારા માટે ગૌરવનો વિષય છે। અમૂલ એક ગુણવત્તા અને ભરોસાનું પ્રતીક છે અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સપનાને સાકાર કરવા માટે આજે રાજ્ય કેન્દ્ર સરકારના બંને મંત્રીશ્રીઓ સન્માન્ય તોમર સાહેબ અને સન્માન્ય રૂપાલા સાહેબ અને બે મંત્રીશ્રી રાજ્યકક્ષાના બંને એટલે ચારેય મંત્રીશ્રીઓની હાજરીમાં અમૂલ પરિવાર માટે આજે આનંદ અને ગૌરવનો દિવસ છે કે અમારા એક નવું નજરાણું કહી શકાય દૂધની સાથે સાથે અમે હનીની અંદર આગળ વધી રહ્યા છીએ। અમારા ચેરમેન શ્રી શામળભાઈ અને અમારા MD ફેડરેશનના સોઢીજી એ પણ ત્યાંથી વર્ચ્યુઅલી જોડાશે અને અમે બધા અમારું બોર્ડ આજે અહીંથી રહી અને વર્ચ્યુઅલી આનું લોન્ચિંગ કરવા માટે જઈ રહ્યા છીએ। અત્યારે ખેડૂતોના ગ્રુપ જોડાતા હોય છે અને ખાસ કરીને બોક્સને બી બોક્સને જ્યારે જ્યાં ફ્લાવર હોય ત્યાં માઇગ્રેશન કરવું એ ખૂબ અગત્યનું હોય છે, એટલે ઇન્ડિવિજ્યુઅલ એક બે પેટી નથી હોતી, અહીંયા 50, 100 પેટી, 200, 500 પેટી સાથે બોક્સ સાથે જે બી કીપિંગનું કામ કરે છે। એક ફાયદો આની સાથે પેરેલલ એ થયો છે કે જે ખેતરની અંદર મધની પેટીઓ મધુમાખીની મૂકીએ છીએ ત્યાં ખેતીના પાકની અંદર પણ 20-25% જેટલો વધારો થયો છે।